નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ. સમાચાર જોઈએ વિસ્તાર પૂર્વક. ઇઝરાયલની મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા દિવસની શરૂઆત પ્રેસિડેન્ટ રૂબેન રિવલિન સાથે મુલાકાત કરી. પ્રેસિડેન્ટ રૂબેને પ્રોટોકોલ તોડીને મોદીનું વેલકમ કર્યું હતું. પ્રેસિડેન્ટ સાથેની મુલાકાત પછી મોદી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળ્યા હતા. ઇઝરાયલની મુલાકાતમાં બીજા દિવસે મોદીને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત થઈ હતી. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે સ્વાગત માટે પ્રોટોકોલ પણ તોડ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇઝરાયલના સ્વાગતથી બહુ જ ખુશ થયું. આઈનો મતલબ ઇન્ડિયા અને ભાઈનો મતલબ ઇઝરાયલ. આઈ ફોર આઈ, આઈ વિથ આઈ. દુનિયા મેં ટ્રેડ ઓર કોમર્સ કે ડેફિનેશન મેં જી ટુ જી, બી ટુ જી સારે શબ્દ પ્રયોગ આપણે કીએ, લેકિન રિયલમાં મુજે લગતા હૈ હમારે બીચ તો હૈ આઈ ફોર આઈ, આઈ વિથ આઈ. યહાં મેં વો આઈ ફોર આઈ જો પોપ્યુલર વર્ડ હૈ ઉસકા ઉપયોગ નહીં કર રહા હું. મેં ઇન્ડિયા કા આઈ, ઇઝરાયલ કા આઈ. તો આઈ ફોર આઈ, આઈ વિથ આઈ. મેં સમજતા હું એ સપન નદી પક્કી મુજે નજર આ રહી હૈ. ઓર જબ હમ લોગ બોલતે ઇઝરાયલ તો હમારે લોગો કા ફીલિંગ આતા હૈ ઇઝરાયલ ઇઝ અ ફ્રેન્ડ મીન્સ ઈચ લેખની છે કે ભારતની આઝાદીના 70 વર્ષોમાં પહેલી વાર કોઈ વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે છે. મોદીના સ્વાગતમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ 5 પ્રોટોકોલ તોડ્યા હતા. મોદીનું જે રીતે સ્વાગત થયું તેવું સન્માન માત્ર અમેરિકન પ્રેસિડેન્ટ અને પોપને મળે છે. ઇઝરાયલના પ્રેસિડેન્ટ રિવલિન અગાઉ નવેમ્બર 2016માં ભારતની મુલાકાતે આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. જીએસટી લાગુ થયા બાદ પ્રોડક્ટની એમઆરપી વધુ નાણાં વસૂલવા પર નાણાં સચિવ હસમુખ અઢિયાએ નિવેદન આપતા જણાવે છે કે એમઆરપીથી અલગ અલગ કોઈ પણ જાતનો ટેક્સ વસૂલી શકાશે નહીં. જે એમઆરપી વધુ ભાવ હશે તો મેન્યુફેક્ચરે ઓછામાં ઓછા 2 સમાચાર પત્રોમાં જાહેરાત આપવી પડશે અને પેકેટ પર સુધારેલ એમઆરપી લખવી પડશે. જીએસટી લાગુ થયા બાદ કોમોડિટી સપ્લાય અને તેના ભાવ પર નજર રાખવા માટે સરકારે એક કમિટીની રચના કરી છે. જીએસટી સંબંધિત આશંકાઓને દૂર કરતા નાણાં સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 2,02,000 લોકોએ જીએસટીના રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે. જીએસટી લાગુ થયા બાદ પ્રોડક્ટની એમઆરપીથી વધુ નાણાં વસૂલવા અંગે અઢિયાએ જણાવ્યું હતું કે જીએસટી લાગુ થતાં હવે રિયલ પ્રાઇઝમાં સંશોધન થઈ શકે છે. જો એમઆરપીથી વધુ ભાવ હશે તો મેન્યુફેક્ચર ઓછામાં ઓછા 2 સમાચાર પત્રોમાં જાહેરાત આપવી પડશે અને પેકેટ પર સુધારેલ એમઆરપી લખવી પડશે. ભાવ ઘટે તો જાહેરાત આપવાની જરૂર નથી, પરંતુ પેકેટ પર સુધારેલ એમઆરપી લખવી ફરજિયાત છે. તમામ ચીજવસ્તુઓની એમઆરપીમાં જ તમામ ટેક્સ આવી જશે. આ માટે અલગથી કોઈપણ પ્રકારના ટેક્સની વસૂલી કરી શકાશે નહીં. અઢિયાએ જણાવ્યું હતું કે જ્યારે જથ્થાબંધ વેપારીઓના નાના વેપારીઓને સામાન વેચે છે ત્યારે સરકાર તે સામાન પર ટેક્સ લઈ લેશે, જેથી 20 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી. અઢિયાએ જણાવ્યું હતું કે જીએસટીનો અમલ યોગ્ય રીતે થાય તેના પર નજર રાખવા માટે 15 વિભાગોના સચિવોની એક કમિટી બનાવવામાં આવી છે. કુલ 175 અધિકારીઓ માટે આ કામ કરી રહ્યા છે. દરેક અધિકારી પાસે 5 જિલ્લાની જવાબદારી છે. જીએસટી બાદ કિંમતો અને સપ્લાય પર સરકાર સીધી નજર રાખી રહી છે. તેમાં જો કોઈ પણ ગડબડ જણાશે તો કાર્યવાહી કરાશે. સુચારુ રૂપ સે અચ્છી તરહ સે જીએસટી કી સ્વીકૃતિ દેશ મેં હો ગઈ હૈ ઓર લોગોને ઇસકો અચ્છી તરહ સ્વીકાર કિયા હૈ. જહાં તક રૂલ્સ ઓર નોટિફિકેશન જારી કરને કી બાત હૈ, સબ સ્ટેટ ગવર્નમેન્ટ હૈ અધર દેન જમ્મુ કશ્મીર, જીતને ભી રૂલ્સ કો નોટિફાઈ કરના થા યા નોટિફિકેશન નિકાલને થે, વો જૈસે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને કિયા ઉસી નોટિફિકેશન કો એસજીએસટી એક્ટ મેં નોટિફાઈ કર દિયા હૈ. સો વો ભી ખબર હમારે પાસ આ ગઈ હૈ કે ઉસમે કોઈ દિક્કત નહીં હૈ. વી આર ક્લોઝલી મોનિટરિંગ ધી પ્રાઇસ સિચ્યુએશન એન્ડ સપ્લાય સિચ્યુએશન. કેબિનેટ સેક્રેટરી ને એક સેન્ટ્રલ મોનિટરિંગ કમિટી બનાઈ હૈ જીસમે 15 ડિપાર્ટમેન્ટ કે સેક્રેટરીઝ મેમ્બર્સ હૈ, જો મેઇન ડિપાર્ટમેન્ટ હૈ જિનકા કન્ઝ્યુમર કે સાથ તાલુક હૈ, એસે 15 ડિપાર્ટમેન્ટ કે સેક્રેટરીઝ ઉસમે મેમ્બર હૈ. લોકો કો સહી માયને મેં પતા ચલે કે ભાઈ કિસ કોમોડિટી મેં કિતના ટેક્સ કમ હુઆ હૈ, વો કન્ઝ્યુમર કો બતાને કે લિયે હમને કુછ મીડિયા કેમ્પેન ભી શરૂ કી હૈ જો આપ દેખ રહે હોંગે. ઉસમે સે એક એડવર્ટીઝમેન્ટ જો આજ કે અખબારો મેં હૈ ઉસમે પહેલે ક્યા થા ઓર અબ ક્યા હૈ, વો કમ્પેરિઝન ભી હમને કુછ આવશ્યક ચીજો કે લિયે કિયા હૈ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભારત અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે ચીને આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનો ઇનકાર કર્યો છે. સિક્કિમને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે ત્યારે ચીનને આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનો ઇનકાર કર્યા બાદ ભારતને આજે
વન યાદ રહે તેવો સબક શીખવાડવાની ચીમકી ઉચ્ચારી છે. મંગળવારે પ્રકાશિત થયેલ ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જણાવાયું કે ભારતને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. આ વખતે ભારતની હાલત 1965 કરતાં પણ વધુ ખરાબ કરીશું. ચીનના સમાચારપત્રમાં જણાવાયું છે કે જો ભારત એવું વિચારતું હોય કે તે ડોકલા વિસ્તારમાં સેનાનો ઉપયોગ કરી શકે છે અને ચીન તેમજ પાકિસ્તાન સામે એક સાથે યુદ્ધ કરી શકે છે તો પછી આપણે ભારતને એ દેખાડી દેવું પડશે કે ચીનની સેનાની તાકાત શું છે. સમાચારપત્રે લખ્યું છે કે ભારતના રક્ષામંત્રી જેટલી સાચું કહી રહ્યા છે કે 1962 અને 2017માં ઘણો ફરક પડી ચૂક્યો છે. જો આ વખતે યુદ્ધ થશે તો ભારત પહેલા કરતાં પણ વધુ નુકસાન ઉઠાવવું પડશે. ચીનનું માનવું છે કે જો ડોકલાક વિસ્તારમાં તણાવ ઘટાડો હશે તો ભારતીય સેના એ પીછેહટ કરવી પડશે, નહીં તો ચીન સૈન્ય કાર્યવાહી કરશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરનાર ચીન ઉલટાનું ભારત પર જ ઘૂસણખોરીનો આક્ષેપ કરી રહ્યો છે. ચીનની આ પ્રકારની પ્રતિક્રિયાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન અત્યારે ભારત સાથે લડી લેવાના મૂડમાં છે. ચીન અત્યારે ડોકલાક વિસ્તારમાં રોડનું બાંધકામ કરી રહ્યું છે તેમજ તેનો વિરોધ કરવા માટે ભારત અને ભૂતાનને ઉશ્કેરી રહ્યું છે. તેનું કહેવું છે કે ભારતનો ઉદ્દેશ ચીનને ડોકલાક વિસ્તારમાં વિવાદમાં ફસાવવાનો છે. રિપોર્ટ CN24 ન્યૂઝ. કોમેડી શો ધ કપિલ શર્મા શો ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયો છે. શોમાં પહોંચેલા આપના નેતા કુમાર વિશ્વાસને મહિલાઓને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કોમેડી શો ધ કપિલ શર્મા શો પર 1 જુલાઈના રોજ લોકપ્રિય શાયર રાહત ઇન્દોરી, કુમાર વિશ્વાસ અને શબીના અદીબ પહોંચ્યા હતા. આ શો પ્રસારિત થઈ ચુક્યો છે, જેને લઈને કપિલ શર્મા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. શોમાં પહોંચેલ આપ નેતા કુમાર વિશ્વાસે મહિલાઓને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. દિલ્હીના ડાબરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ ફરિયાદમાં દાવો કરાયો છે કે શો દરમિયાન કુમાર વિશ્વાસે મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જે સમયે ચૂંટણી હોય છે ત્યારે તમે પોતાની કોલોની એટલે કે પોતાની જગ્યાએથી ચૂંટણી લડો છો તો મુશ્કેલી ઊભી થઈ જાય છે, કારણ કે જે યુવતી સાથે તમારું અફેર હોય તેના પતિને પણ વોટ માટે જીજાજી કહેવો પડે છે. તેમને વિનંતી કરવી પડે છે કે જીજાજી વોટ આપજો, સામાન તો તમે પહેલાથી જ લઈ ગયા છો. જિસ સમય ચુનાવ હોતા હૈ ઓર અપની કોલોની સે અપની જગહ સે આપ ચુનાવ લડો તો પોલિટિશિયન બડે દિક્કત મે હોતા હૈ, મતલબ જિસ લડકી સે અફેર ચલાઓ ઉસકે પતિ કો ભી જીજાજી કહેના પડતા હૈ. જીજાજી વોટ દે દેના, સામાન તો આપ લઈ ગયે. ફરિયાદીનું કહેવું છે કે તે પોતે પોતાની પુત્રી સાથે આ શો જોઈ રહ્યા હતા. શો જોઈને તેમની પુત્રીએ તેમની પત્નીને પ્રશ્ન કર્યો હતો કે મમ્મી શું અમે લગ્ન બાદ સામાન બની જઈશું, મહિલાઓ શું કોઈ વસ્તુ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ કપિલ શર્મા શોમાં નવજોતસિંહ સિદ્ધુની કોમેન્ટને લઈને વિવાદ થઈ ચુક્યો છે, તેમજ શોમાં દ્વિઅર્થી સંવાદો પણ રજૂ કરાતા હોવાના આક્ષેપ થઈ ચુક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. એસસી અને એસટી સમુદાયના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા કે પછી કોઈ ગ્રુપમાં ચેટ કરાતી વખતે અપમાનજનક વાતો કરવી એ દંડનીય ગુનો બને છે તેવું દિલ્હી હાઈકોર્ટે ફરમાન જારી કર્યું છે. એક સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવી અયોગ્ય છે. સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાયની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક વાત કરવી મોંઘી પડી શકે છે અને એ વ્યક્તિ કાયદાકીય મુશ્કેલીમાં પણ ફસાઈ શકે છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે એસસી અને એસટી સમુદાયના કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા કે પછી કોઈ ગ્રુપમાં ચેટ કરાતી અપમાનજનક વાતો કરવી એ દંડનીય ગુનો છે. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે એસસી અને એસટી એક્ટ 1989ના આ સમુદાયના લોકો સામે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી જ્ઞાતિવાદ કમેન્ટને પણ લાગુ પડે છે. કોર્ટે આ વાત એક ફેસબુક પોસ્ટને લઈને દાખલ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન કહી હતી. કોર્ટના આ નિર્ણયમાં વોટ્સએપ ચેટ પણ આવી શકે છે, જો કે કોઈ અપમાનજનક કોમેન્ટને પોસ્ટ કર્યા બાદ પ્રાઇવસી સેટિંગ પબ્લિક કરી દેવામાં આવે છે તો પણ તેને એસસી એસટીની એક્ટ કલમ 3(1) હેઠળ સજાપાત્ર માનવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. ટેક્સના કાયદા પ્રમાણે 1 જુલાઈથી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા જરૂરી બન્યા છે, પરંતુ સરકારે કેટલાક લોકોને આમાંથી છૂટ આપી છે, જો કે આ મુક્તિ શરતો પર આધારિત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સિસ સીબીડીટીએ જણાવ્યું છે કે ઇન્કમ ટેક્સનું સેક્શન 139 એ આ લોક પર લાગુ નહીં પડે. ઇન્કમ ટેક્સ કાયદા પ્રમાણે જે લોકોએ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ ગ્રુપ રૂપમાં વહેંચવામાં આવ્યા છે, જે ભારતના નાગરિક નથી, ટેક્સ યર દરમિયાન કોઈપણ સમયે એ લોકોની ઉંમર 80 વર્ષ અથવા તો તેના કરતા વધુ હોય, ઇન્ડિવિઝ્યુઅલની આ શ્રેણીમાં સેક્શન 139 એ માંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે આ લોકો આધાર કે આધાર એન્રોલમેન્ટ આઈડી નથી મેળવ્યું તો તેના માટે પાન અને આધારનો લિંક કરવું જરૂરી નથી. ઇન્કમ ટેક્સ એક્ટ હાલમાં રજૂ કરવામાં આવેલા સેક્શન
139 એ પ્રત્યેક વ્યક્તિ 1 જુલાઈ 2017 સુધીમાં પાન કાર્ડ આપી દેવામાં આવશે અને જે આધાર નંબર પ્રાપ્ત કરવો યોગ્ય છે તેમાં આ મુદ્દે ટેક્સ ઓથોરિટીને જાણ કરવી પડશે. જે લોકો પોતાના પેન અને આધારને લિંક નથી કરી શકતા તેમના પાન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી તારીખ બાદ અમાન્ય થઈ જશે. આધારના ટાર્ગેટ ડિલિવરી ઓફ ફાઇનાન્શિયલ એન્ડ અધર સબસિડી બેનિફિટ એન્ડ સર્વિસીસ એક્ટ 2016માં જણાવવામાં આવ્યું છે કે દરેક નાગરિક એન્રોલમેન્ટ પ્રક્રિયા દરમિયાન પોતાની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી જમા કરાવીને આધાર નંબર મેળવી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અચલકુમાર જ્યોતિની નિમણૂક કરવામાં આવી છે અને આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતા હવે તેઓ આજ રોજના રોજ પોતાનો કાર્યભાર સંભાળી લેશે. ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે અચલકુમાર જ્યોતિની નિમણૂક કરવામાં આવી છે. અચલકુમાર જ્યોતિ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ સૈદીની જગ્યાએ આગામી 6 જુલાઈથી પોતાનો કાર્યભાર સંભાળશે. અચલકુમાર જ્યોતિ એ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત 1999માં તેમને કંડલા પોર્ટના ચેરમેન બનાવાયા હતા અને તેમની આગેવાનીમાં કંડલાએ એશિયાના સૌથી મોટા પોર્ટ તરીકેનો દરજ્જો પણ મેળવ્યો હતો. તેઓ 2004માં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા, જ્યાં પણ તેમનું કામ નોંધપાત્ર રહ્યું હતું. ત્યારે હવે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પણ તેમના પર દેશના ચૂંટણી તંત્રમાં સૌથી મોટો સુધારો કરવાની જવાબદારી રહેશે, કારણ કે EVM ટેકનોલોજીનો અમલ હવે તેમના જ કાર્યકાળમાં કરવામાં આવશે, જેમાં અચલકુમાર જ્યોતિએ કેટલી સફળતા મેળવે છે તે જોવાનું રહેશે. જ્યોતિનો કાર્યકાળ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 3 વર્ષનો રહેશે, ત્યારબાદ તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થશે. સામાન્ય રીતે ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનરનો કાર્યકાળ 6 વર્ષનો અથવા અધિકારી 65 વર્ષનો થાય ત્યાં સુધીનો હશે. VS સંપત બાદ HS બ્રહ્માને CEC બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામાથી આ પદ અને અન્ય 2 પદો ખાલી હતા. 3 સભ્યવાળી આ ટીમમાં અચલકુમાર જ્યોતિની નિમણૂક બાદ ખાલી પડેલ અન્ય 2 પદો ભરવા માટેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. આપનું પુનઃ સ્વાગત છે. વાત કરીએ સુપ્રીમ કોર્ટે હાઈવે પર દારૂના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે મહત્વની સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે શહેરની અંદર આમ પણ વાહનોની ઝડપ ખૂબ ધીમી હોય છે, જેથી સ્ટેટ હાઈવે શહેરની અંદર પસાર થતો હોય તો તેટલા વિસ્તાર માટે આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. સુપ્રીમ કોર્ટે હાઈવે પર દારૂના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે મહત્વની સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સ્ટેટ હાઈવે શહેરની અંદરથી પસાર થતો હોય તો તેટલા વિસ્તાર માટે આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે શહેરની અંદર આમ પણ વાહનોની ઝડપ ખૂબ ધીમી હોય છે, જેથી આ કાયદાનો અમલ અહીં કરવાની જરૂર નથી. જો કે આ છૂટછાટમાં બાયપાસ હાઈવેનો સમાવેશ નહીં થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ સ્ટેટ અને નેશનલ હાઈવેની 500 મીટર સુધીના વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ સંદર્ભે એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આજે જણાવ્યું હતું કે શહેરની અંદરથી પસાર થતા અને શહેરથી દૂર આવેલા હાઈવે વચ્ચે ઘણું અંતર છે. હાઈવેનો મતલબ એવો થાય છે કે જ્યાં ખૂબ જ ઝડપથી ગાડીઓ ચાલતી હોય, જેથી આ પ્રતિબંધ શહેરોની અંદરથી પસાર થતા રસ્તા પર લાગુ પડી શકે નહીં. જ્યારે કોર્ટે પોતાના પ્રતિબંધ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે હાઈવેના 500 મીટરના અંતરમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પાછળનો ઉદ્દેશ્ય લોકોને દારૂ પીને ઝડપી ડ્રાઇવિંગ કરતા રોકવાનો છે. કોર્ટે ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે હાઈવે પર દારૂ મળે નહીં, જેથી દારૂ પીને વાહન ચલાવવાથી સર્જાતી દુર્ઘટનાઓને રોકી શકાય. ચીફ જસ્ટિસે આ મામલે વધુ સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સરકાર ટૂંક સમયમાં લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા માટે નવો કાયદો લાવી શકે છે. વધુમાં આપણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પણ દેશમાં તમામ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની વાત કરી છે. કોર્ટના આ ચુકાદા બાદ હિમાચલ પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારે પોતપોતાના રાજ્યમાં તમામ લગ્નો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા માટે નવો કાયદો લાવી શકે છે. લોકમિશનના એક રિપોર્ટને આધાર બનાવીને સરકાર આ અંગે ટૂંક સમયમાં મોટું પગલું લે તેવી શક્યતા છે.
આ પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર આ મામલે મોટું પગલું ભરી ચૂકી છે. તેમજ સુપ્રીમ કોર્ટે પણ દેશમાં તમામ લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની વાત કરી હતી. કોર્ટના આ ચુકાદા બાદ હિમાચલ પ્રદેશ, કેરળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારે પોતાના રાજ્યોમાં તમામ લગ્નો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. ત્યારે હવે કેન્દ્રની ભાજપ સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે, જે બાબતના ભાગરૂપે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવી શકે છે. આ માટે સરકારે લો કમિશનના એક રિપોર્ટને માધ્યમ બનાવ્યું છે, જેમાં જણાવાયું છે કે લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન ન થતું હોવાને કારણે લગ્ન સંબંધિત કેસોમાં પાછળથી ઘણી સમસ્યા ઊભી થાય છે. આ રિપોર્ટમાં કોઈ સમુદાયને નિશાન બનાવાયો નથી, પરંતુ લગ્નનું રજીસ્ટ્રેશન ન થયું હોવાને બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે મોદી સરકાર પહેલાં યુપીએ 2 સરકારે પણ રાજ્યસભામાં આ પ્રકારનો એક બિલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. યુપીએ સરકારે જન્મ અને મૃત્યુ સર્ટિફિકેટ એક્ટ અંતર્ગત આ બિલ મંજૂર માટે રજૂ કર્યું હતું, જોકે બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું નહોતું. ત્યારે હવે મોદી સરકાર આ બિલને પાસ કરવાનું બીડું ઝડપ્યું છે. તાજેતરમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ તમામ લગ્નોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેથી ભારતીયોને પણ અમેરિકામાં પ્રી એપ્રુવલ લો રિસ્ક યાત્રીઓનો દરજ્જો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ એકબીજાને ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ગાઢ બને તેવું વચન પણ આપ્યું હતું. તેની અસર હવે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેથી હવે ભારતીયોને પણ અમેરિકામાં પ્રી અપ્રુવલ લો રિસ્ક યાત્રીઓનો દરજ્જો મળશે. ભારત હવે અમેરિકાની આ યાદીમાં સામેલ થનાર 11મો દેશ બની ગયો છે, જે કસ્ટમ બોર્ડર પ્રોટેક્શનની પહેલથી થયું છે. હવે અમેરિકાના કેટલાક સિલેક્ટેડ એરપોર્ટ પર ભારતીયોને પણ પ્રી અપ્રુવલ કર્યા બાદ સીધી એન્ટ્રી મળશે. તેમણે કસ્ટમ ઓફિસર્સના સવાલોનો સામનો નહીં કરવો પડે. આ માટે પહેલા લોકોએ પોતાના ફિંગરપ્રિન્ટ, પાસપોર્ટ જેવી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે, જેથી તેઓ ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામનો હિસ્સો બની શકશે. કસ્ટમ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઇટના જણાવ્યા મુજબ ભારતીય નાગરિકો હવે અમારા ભરોસાપાત્ર યાત્રીઓ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ એન્ટ્રી હેઠળ અમેરિકાના કુલ 53 એરપોર્ટ છે અને 15 પ્રી એપ્રુવલ લોકેશન છે. ભારત સિવાય આ સુવિધા આર્જેન્ટિના, કોલંબિયા, જર્મની, મેક્સિકો, નેધરલેન્ડ, પનામા, સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોને મળી રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ હાલમાં અમેરિકાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચે વેપાર, આતંકવાદથી જોડાયેલા મુદ્દાઓ પર વાત થઈ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. દેવા માફીને લઈને ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા આજથી દૂધ બંધનું ઉગ્ર આંદોલન શરૂ કરાયું છે. ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર દૂધના ટેન્કરો અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું, જેને કારણે દૂધનો સપ્લાય ખોરવાયો છે, જેમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અટકાયા છે. ખેડૂતોના દેવા માફીને લઈને ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા આજથી દૂધ બંધનું ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર દૂધના ટેન્કરો અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું હતું. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 10,000થી વધુ ટેન્કરોને અટકાવી દેવાયા છે, જેને કારણે દૂધનો સપ્લાય ખોરવાઈ ગયો છે. આજે વહેલી સવારથી જ દૂધના ટેન્કર અટકાવી રહેલ ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે, જેમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે મહેસાણા સાગર ડેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહેલ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી હતી. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી કે આજે માત્ર શરૂઆત છે, જો સરકાર ખેડૂતોના દેવા માફ માટે કોઈ પગલાં ન લીધા તો આગામી સમયમાં માત્ર દૂધ જ નહીં પણ શાકભાજી અને અનાજનો સપ્લાય પણ બંધ કરી દેવામાં આવશે. તેણે રાજ્યની તમામ ડેરી સંચાલકોને ચીમકી આપી છે કે જો દૂધ ભરવામાં આવશે તો ડેરીઓનો ઘેરાવ કરવામાં આવશે અને તેનાથી ડેરીને થતા નુકસાન માટે ડેરી સંચાલકો જવાબદાર રહેશે. અલ્પેશ ઠાકોરે 7 જુલાઈએ ગાંધીનગરમાં સચિવાલયનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં ઠેર ઠેર ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. તેમજ હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળી દેવાતા આગામી દિવસોમાં દૂધની તંગી સર્જાય તેવા પણ સંકેત મળી રહ્યા છે, જો કે તંત્ર હજી સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે નક્કી કરાયા છે. રાજ્યના અલગ અલગ પેટ્રોલ પંપ સંચાલકોએ પેટ્રોલની ખરીદી બંધ કરી છે, ત્યારે પેટ્રોલ પંપની હડતાળને અહેવાલથી રાજ્યમાં ઠેર ઠેર અફવાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે નક્કી કરવાના નિર્ણય સામે પેટ્રોલિયમ એસોસિએશને બાયો ચડાવી છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અલગ અલગ પેટ્રોલ પંપ સંચાલકો આજે પેટ્રોલની ખરીદી બંધ કરી છે, જો કે પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું, પરંતુ જો સરકાર આ નિર્ણય પાછો ન ખેંચે તો 12મી તારીખથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરી દેવાની ચીમકી ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને ઉચ્ચારી છે. બીજી બાજુ પેટ્રોલ પંપની હડતાળના અહેવાલથી રાજ્યમાં ઠેર ઠેર અફવાનું બજાર ગરમાયું. પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરશે તેવી અફવાને પગલે મંગળવારે રાત્રે અફરાતફરીનો માહોલ સર્જવા પામ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરમાં મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે પેટ્રોલ પંપો ઉપર ઉમટી પડ્યા હતા. અફવાનું બજાર એ હદે ગરમાયું હતું કે અમુક પેટ્રોલ પંપો પર 1-1.5 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. જો કે આ અફવાઓ ગરમાયા બાદ પેટ્રોલિયમ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે માત્ર પેટ્રોલ પંપ સંચાલકોએ પેટ્રોલ ડીઝલની ખરીદી બંધ કરી છે, તેના વેચાણ પર કોઈ જ અસર થઈ નથી. તેમજ મોટાભાગના પેટ્રોલ પંપો પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. જોકે સરકાર તેમની માંગ નહીં સંતોષે તો 12મી તારીખે પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરી દેવાશે. મહત્વનું છે કે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ સોના ચાંદીની જેમ દૈનિક ધોરણે નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર આ નિર્ણયના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી આ નિર્ણય પાછો લેવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અરુણાચલ પ્રદેશમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ગુમ થયું છે, જેમાં 3 લોકો હતા. ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર પાપુન પેરે જિલ્લાના સગાલી નજીક અદ્રશ્ય થયું. હેલિકોપ્ટર પૂર રાહત માટે મોકલવામાં આવ્યું હતું. પૂરના કારણે સાગલી અને ઇટાનગર વચ્ચેનો માર્ગ બંધ હતા. ત્યાં ફસાયેલા અસહાય મુસાફરોને લાવવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વમાં ખરાબ હવામાન છે, હું સલામત છું, પરંતુ એરફોર્સના હેલિકોપ્ટરને શોધવા માટે સમગ્ર તંત્રને કામે લગાડવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ અને રાજ્ય સરકારે હેલિકોપ્ટરને શોધવા માટે સ્થાનિકોની મદદ લીધી છે. આ પહેલા મંગળવારે જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુના હેલિકોપ્ટરને ખરાબ હોવાના કારણે કટોકટીની પરિસ્થિતિમાં ઇટાનગરમાં ઉતારવામાં આવ્યું હતું. આ ઘટનામાં કેન્દ્રીય પ્રધાનને કોઈ ઇજા થઈ નહોતી. MI-7T V5 હેલિકોપ્ટરમાં રિજિજુ અને 7 અન્ય મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. હેલિકોપ્ટર ગુવાહાટીથી અરુણાચલ પ્રદેશ જઈ રહ્યું હતું. ત્યારે બપોરે ભારે વરસાદ અને ધુમ્મસને લીધે ફ્લાઇટ અસરગ્રસ્ત થઈ હતી, જેના લીધે 3-30 કલાકે ખતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરને પાયલટે ખરાબ હવામાં 10 મિનિટ રાખીને કટોકટીમાં હેલિકોપ્ટરનું ઇટાનગરના એક નાના ખેતરમાં ઉતારણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ વાંધાજનક તસવીરો બાદ પશ્ચિમ બંગાળના ઉત્તર પરગણા જિલ્લાના બશીરહાટ સબ ડિવિઝનના માધુરિયા વિસ્તારમાં કોમી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં ફેસબુક પર વાંધાજનક પોસ્ટ બાદ કોમી હિંસા ભડકી ઉઠી છે. હિંસામાં જિલ્લા પોલીસ વડા ભાસ્કર મુખર્જી, સબ ડિવિઝન પોલીસ અધિકારી અને કેટલાક પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષકની ગાડી પર કેટલાક કોમીવાદી તત્વોએ હુમલો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ પાડવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટાપાયે મારપીટ, તોડફોડ અને આગચંપી સહિત કેટલાક ધાર્મિક સ્થળો પર પણ હુમલો થયા છે. ઠેર ઠેર લોકોએ પથ્થરમારો કર્યો છે. એક ખાસ કોમના લોકોએ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા તસવીર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા તેમણે સમીક સરકાર નામના એક યુવાનના ઘરે આગ ચાંપી દીધી હતી. સ્થિતિ પર કાબૂ લેવા માટે સત્તાવાળાઓએ હાવરા, હુગલી અને કોલકાતામાં મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરી દીધા હતા. BSFના જવાનોને પણ ઉતારવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બાધુરિયા પોલીસ સ્ટેશનના રુદ્રપુર ગામના એક સમીક નામના યુવકને પોતાના ફેસબુક પેજ પર એક ચોક્કસ ધર્મના ગ્રંથ પર વાંધાજનક ટિપ્પણી અને તસવીરો પોસ્ટ કરી હતી, જેનો ઉગ્ર વિરોધ થયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.